ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે. આજના દિવસે દોસ્તીને યાદ કરવાનો દિવસ છે. આજના મોબાઈલના યુગમાં લોકો વચ્ચે અંતર વધી રહ્યું છે, પરંતુ અમદાવાદમાં એક વોટ્સએપ ગ્રુપના સભ્યોએ એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું, જ્યાં વોટ્સએપ ગ્રુપના તમામ મિત્રો એક જગ્યાએ એકત્રિત થયા અને બ્લડ ડોનેશન કરી અનોખી રીતે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી. અમે લોકો ફ્રેન્ડશીપ ડેની સાથે સાથે હમરાહી ફાઉન્ડેશન અને સ્વરાલય ક્લબની બીજા બધા પ્રજા ગ્રુપને બધાએ મળીને અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે. આજે અમે ગાઈશું, નાચીશું, બ્લડ પણ ડોનેટ કરીશું. આ તરફ અમદાવાદમાં દિવ્યાંગો દ્વારા ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવી. દિવ્યાંગો માટે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા ચેસ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું, જ્યાં 60 જેટલા પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ચેસ રમી પોતાની અંદર રહેલા બૌદ્ધિક દ્રષ્ટિ અને સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. ખરેખર પ્રજ્ઞાચક્ષુ હોય કે કોઈ પણ હોય, એના માટે આ પ્રકારની ચેસ નહીં, દરેક પ્રકારની આવી ટુર્નામેન્ટ જરૂરી છે. આજના તમે જોતા છો મોબાઈલ યુગમાં દરેક વ્યક્તિ નાનામાંથી મોટો વ્યક્તિ મોબાઈલમાં જ હોય છે, અને એટલે આવી બધી દિમાગી ગેમની ખરેખર બહુ જરૂરત છે, ચાહે ઇન્ડોર ગેમ હોય કે આઉટડોર ગેમ હોય.